સ્વાધ્યાય નવ પોઈન્ટ બેનો એક્ઝામ્પલ નંબર ચોથો અહીંયા મિત્રો આપણને કીધું છે કે આકૃતિમાં પી સમાંતર બજ ચતુષ્કોણ એબીસીડીના અંદરના ભાગમાં આવેલું છે સૌથી પહેલાં મિત્રો આપણે સમાંતર ચતુષ્કોણ દોરી અને એના અંદરના ભાગમાં એક બિંદુ પી દર્શાવીએ તો અહીંયા થઈ જવું આપણી પાસે ચતુષ્કોણ એ બી સી અને એના અંદરના ભાગમાં કયું છે બિંદુ પી તો અહીંયા બિંદુ પીને આપણે અંદરના ભાગમાં દર્શાવ્યું છે તો અહીંયા જુઓ સાબિત શું કરવાનું છે કે એરિયા એટલે ક્ષેત્રફળ એ પી બીનું એટલે મિત્રો એથી પી પીથી બી એક ત્રિકોણની રચના આપણે કરવી પડશે સૌથી પહેલાં તો આ બની ગયો ત્રિકોણ એપીબી એનું ક્ષેત્રફળ અને બીજું શું છે પી સી ડી એટલે પીથી સી સીથી ડી બીજું એક ત્રિકોણ આપણે બનાવવો પડશે આ બની ગયો બીજો ત્રિકોણ પીસીડી બરાબર પી સી અને ડી તો એ બંનેનું ભેગું થઈને ક્ષેત્રફળ એ કેટલું હશે તાકે કે ચતુષ્કોણ આખા એ ના ક્ષેત્રફળ કરતાં કેવું હશે બેટા અડધું હશે આ પહેલી શરત છે અને બીજી શરત છે એપીડી એ પીડી એટલે કે આ ત્રિકોણ અને બીજું પી બી સી એટલે કે આ ત્રિકોણ આ બંનેનું ક્ષેત્રફળ ભેગું કરીએ તો એ ક્ષેત્રફળ કેટલું થશે તાકે ત્રિકોણ એ પી બી એટલે કે આ ત્રિકોણ અને બીજું ત્રિકોણ પીસીડી આ ત્રિકોણ એટલે આ બંનેના ક્ષેત્રફળનો સરવાળો આ બંને જેટલો થવો જોઈએ બરાબર એવું આપણે સાબિત કરવાનું છે ચલો હવે સ્ટાર્ટ કરીએ આપણે તો મિત્રો અહીંયા આપણે ત્રિકોણની રચના કરી પછી આપણે જે વસ્તુ એડ કરવાનું હોય જેમ કે જુઓ આપણે ત્રિકોણ નું ક્ષેત્રફર ચતુષ્કોન કરતાં અડધું છે એવું સાબિત કરવું હોય ને પહેલાં તો અહીંયાથી એક આખી રેખા પણ બનાવવી પડશે અને બીજી રેખા અહીંયા બનાવવી પડશે કેમ એ તમે પછી સમજી જશો તો પહેલાં બંને રેખા આપણે બનાવી દઈએ તો એક રેખા પર એડી છે એડીને સમાંતર એડી ખાલી એડીને જ નહીં બીસી અને એડી બંનેને સમાંતર રેખા બની ગઈ બરાબર હવે બીજી એક રેખા આડી બનાવીએ જે એબી અને સીડીને સમાંતર હોય અને બિંદુ પીમાંથી જ પસાર થાય રેખાઓ દોરી તો નામ પણ આપવું પડશે અહીંયા આગળ ઈ એફ નામ આપી દઈએ ઈ અહીંયા એફ અહીંયા આપણે જી નામ આપીએ અને સામે એચ બરાબર હવે બેટા આપણે આ રેખા અને ઉભી રેખા બંને એટલે કે આ રેખા અને સમાંતર અને આ રેખા અને સમાંતર એવું આપણે સાબિત કરવું પડશે કેમ કારણ કે જુઓ આપણે બંને ચતુષ્કોણ છે એવું સાબિત કરવું પડશે એ બી એચ જી પણ સમાંતર બધું ચતુષ્કોણ છે અને બીજું એ ઇ એફ ડી પણ સમાંતર બન્યો ચતુષ્કોન છે એવું આપણે સાબિત કરવું પડશે સાબિત કરતાં પહેલાં મિત્રો આપણે રેખાઓ દોરી એ સૌથી પહેલાં શબ્દોમાં વર્ણન કરી દઈ તેનું તો એ વર્ણન આપણે લખી દીધું કે બિંદુ પીમાંથી પસાર થતી એ બીને સમાંતર એક રેખા અને બિંદુ પીમાંથી પસાર થતી એ ડીને સમાંતરે એક રેખા દોરો તો હવે મિત્રો આપણે લખીએ કે એ બીને સમાંતર જી એચ જીએચ છે બરાબર તો તે જ રીતે મિત્રો એ ઈને સમાંતર જીપી થાય કે ના થાય એટલે કે આપણે એ પણ ના લખવું હોય તો આખો ચતુષ્કોન પર તમે લખી શકો બરાબર તો અહીંયા જુઓ મિત્રો ઓકે વાંધો નહીં આપણે જે લખાણ લખ્યું ચાલશે કારણ કે બંને સમાંતર બતાવું એને પહેલાં આપણે બતાવી દઈએ હવે જો આ બે રેખા સમાંતર બતાવીએ તે જ રીતે આપણે એડી અને એફજી પણ સમાંતર બના બતાવવી પડશે અને એડી સમાંતર ઈ એફ તો મિત્રો બંને સમાંતર છે તેને મતલબ શું થાય કે તેથી એ બી એચ જી બરાબર એ બી એચજી એ સમાંતર બાજુ ચતુષ્કોન છે બરાબર મતલબ એ બી એચ જી આ નાનો ચતુષ્કોન સમાંતર બાજુ છે તે જ રીતે આ ઊભો ચતુષ્કોણ પણ સમાંતર બાજુ થવાનો એ ઈ એફ અને ડી રીતે લખીએ તે જ રીતે એ ઈ એફ અને જી બરાબર આ બે સમાંતર છે તો તે જ રીતે લખી શકાય કે એ ઈ એફ અને ડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર હવે આપણું ઓરિજનલ કામ મિત્રો ચાલુ થશે એ બી પી બરાબર એ પી બી વાળું છે ને એ પી બી વાળો ત્રિકોણ સૌથી પહેલાં એ ત્રિકોણની વાત કરીએ અહીંયા જુઓ આપણે હવે સ્ટાર્ટ કરીએ બરાબર અહીંથી આપણું ઓરિજિનલ મિશન ચાલુ થાય છે ઓકે તો ચલો હવે ત્રિકોણ એ પી બી એ સમાંતર બાજુ ચતુષ્કોન એ બી એચ જીના એ બી પાયા પર આવેલા અને સમાંતર બાજુની જોડ હવે સમાંતર બાજુ કઈ ગયું જો મિત્રો જે પાયો હોય ને એ એક બાજુ સમાંતર ગણી લે મતલબ આ પાયો છે આપણો તો આ રેખા તો સમાંતર ગણી લેવાની તો આપણે ગણીએ એ બી સમાંતર જી એચ વચ્ચે આવેલા છે તો મિત્રો જ્યારે બે સમાંતર રેખા એટલે કે આ સમાંતર રેખા છે ને આ સમાંતર રેખા તો એમાં કોઈ પણ આપણે ત્રિકોણ ડ્રો કરીએ આ રીતે તો આ જે ત્રિકોણ હોય એનું ક્ષેત્રફળ આખા ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં કેવું હોય બેટા અડધું હોય તો અહીંયા એવું જ છે કે એ નું ક્ષેત્રફળ તો બેટા અહીં લખીએ માટે એરિયા એટલે કે ક્ષેત્રફળ કોનું પી બીનું ચલો એપીનું ક્ષેત્રફળ કેટલું હોય તો કે અહીંયા જે ચતુષ્કોણ છે ને ચતુષ્કોણ કયો છે બેટા આપણે તો જુઓ અહીંયાથી ખબર પડી છે ત્રિકોણ એપીબી અને ચતુષ્કોણ કયો એ બી એચ જી એ અને જીના ક્ષેત્રફળથી એ બી એચ જી ના ક્ષેત્રફળ કરતાં કેવું હોય બેટા અડધું હોય એટલે અહીંયા વન હાફ આપણે મૂકી દેવાનું અને હાફના આપણને સમીકરણ નંબર પહેલું તો આપણી પાસે જો આ વસ્તુ રેડી થઈ ગઈ હવે બીજું ત્રિકોણ પકડવાનો પી સી ડી ત્રિકોણ પી સી ડી એટલે કે ઉપરનો ચતુષ્કોણ અને એ માટે ઉપરનો ત્રિકોણ ખર અને એ માટે ચતુષ્કોન કયો પકડવો પડશે કે સી ડીજી અને એચ તો એ માટે આપણે લખીએ કે ત્રિકોણ પી સી ડી એ સમાંતર બાયો ચતુષ્કોણ સી ડી જી અને એચ પરને કારણે નાખીએ આપણે એચ ના એક જ પાયા એક જ પાયા અહીંયા જો મિત્રો ત્રિકોણ અણીવાળો ભાગ છે બરાબર એની બેઠક તમને કેવા લાગે છે ઉપર તરફ લાગે છે તો આપણે એને પાયો ગણીશું એક જ પાયો એટલે કે સી અને ડી પાયા પર અને સમાંતર બાજુની જોડ આવે જોડ કઈ થશે તો એક તો પાયો આવી જવું ને બેટા તો એ લખીએ આપણે કઈ કઈ થશે તો કે સી અને ડી તો ખરી જ અને બીજી એની સામે જે હોય તે તો ચતુષ્કોણ કેટલો લીધો આપણે આ ઉપરવાળો અડધો લીધો એક આટલી બાજુ આવી ગઈ બરાબર નીચે પાયામાં પાયામાં પણ આવી જાય અને સમાંતર બાજુ રેખામાં પણ તો બીજી કઈ આવશે એની સામેવાળી બાજુ બરાબર જેમ આપણે એ બીને પાયો લીધો હતો તો સમાંતર બાજુ કઈ થતી એ બી જાતે અને એ આ વચ્ચેવાળી લાઈન તો અહીંયા પાયો આપણે આ લીધો છે તો એ જાતે થશે અને આ વચ્ચેવાળી લાઈન થશે સમાંતર વચ્ચે આવેલા છે તો અહીંયા મિત્રો જેમ આપણે આ સમીકરણ બનાવ્યું એમાં આના પરથી પણ સમીકરણ બનશે એટલે ત્રિકોણ કયું બનશે ત્રિકોણ ચલો લખીએ અહિયાં ત્રિકોણ કયું બનશે બેટા પીસીડી સી છે જી નામ જી લીધા પીસીડી નું ક્ષેત્રફળ અરે સોરી એરિયા લખો એ આર લખવાનો મિત્રો અને પછી કંસમાં ત્રિકોણ અને પછી ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો એમાં પણ આગળ એરિયા લખવાનું ચતુષ્કોણ કયો બેટા જોઈ લો તમે ધ્યાનથી સી ડી જી એચ એનું ક્ષેત્રફળ કેવું થશે ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં બમણું એટલે કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ ત્રિકોણ કરતાં કેવું હોય અડધું હોય સોરી ત્રિકોણનું ક્ષેત્રફળ અડધું હોય અને સમીકરણ નંબર આપણે બે કહીએ છીએ હવે મિત્રો જુઓ આપણે આ વસ્તુ અને એક છે આ બાબત બરાબર આ બંનેને ભેગા કરવા પડશે તો આપણને આ મળશે તો લખીએ સમીકરણ એક અને સમીકરણ બેનો સરવાળો લેતા તો મિત્રો બંનેના આની જમણી બાજુ અને આની જમણી બાજુ લખી દઈએ તો જુઓ એરિયા ઓફ ત્રિકોણ પહેલાંની જમણી બાજુ કઈ છે એ છે વધતા બીજાની જમણી બાજુ

સીડીજી એચ ઓકે હવે જુઓ આ તો એવું ને એવું રાખ્યા પડે ખાલી આને ફેરફાર કરવું પડશે બાજુમાં બંનેમાં વન હાફ વન હાફ છે તો વન હાફને કોમન લઈ લઈએ બંનેમાં એરિયા અને એરિયા એ કોમન છે તો એ આરને પણ કોમન લઈ લઈએ તો અહીંયા તમે જુઓ એ બી એચ જી એ બી એચ અને જી તો આ નાનો ચતુષ્કોન અને બીજો સી ડી એચ જી બરાબર ઉપરનો ચતુષ્કોણ બંનેને ભેગા કરવા પડશે તો લખીએ અહીંયા આપણે ઈ બી એચ જી વત્તા સીડી એચજી અહીં મિત્રો સીની જગ્યાએ જી કેમ થઈ જાય ખબર નહીં પડતી હા તમને કોઈને ખ્યાલ હોય તો કમેન્ટ કરજો ઓકે તો અહીંયા જો મિત્રો વન હાફ એમના એમ એરિયા એટલે ક્ષેત્રફળ એમનું એમ આ બંનેને ભેગા કરીશું તો આખો ચતુષ્કોણ આપણને એ બી સી અને ડી મળી જશે બરાબર આ નાનો અને આ નાનો આખો થઈ જવાનું તો અહીંયા લખી દઈએ એ બી સી અને ડી જો આ સી કમ્પેર પડે છે તો મિત્રો અહીંયા આપણું પહેલું પરિણામ સાબિત થઈ ગયું આ જે સાબિતી હતી એ અહીંયા પૂરી થઈ ગઈ જુઓ ધ્યાનથી બરાબર તો લખી દઈએ પરિણામ એક ઓકે હવે પરિણામ બે આપણું બાકી છે હવે જો મિત્રો આપણે આ બાબતને એકવારને લખી દઈએ જેથી આપણને સરળતા પડે અને આજે આ વસે મળશે એને આપણે સમીકરણ નંબર ત્રણ આપીશું કેમ આપીશું એ તમને પછી કહું જો આપણે એરિયા કશું કરતા નથી ઉપર જેવું લખેલું છે ને એને બેઠું બેઠું અહીં લખી દઈએ છીએ એકવાર અહીંયા સીજ પડી આપણે બરાબર તો આ થયું આપણું સમીકરણ નંબર ત્રીજું પરિણામ એટલે જવાબ આપણો પહેલો છે પણ સમીકરણ ક્રમો સહ પહેલું બીજુંના કયું હોય એવું ત્રીજું હોય બરાબર હવે આપણે આ બે નાના ત્રિકોણની વાત કરવાની છે મિત્રો અહીંયા જુઓ આપણે પહેલેથી જ કહી દીધું છે કે આ આપણે જે કામમાં આવેલો છે એટલે કે એ ઈ એફ અને ડી સમાંતર બાયું ચૂંટકો છે એવો અહીંયા જ આપણે સાબિત કરી દીધું છે બરાબર તો ડાયરેક્ટ આપણે અહીંયા લખીએ બરાબર ત્રીજો મુદ્દો કે ભાઈ ત્રિકોણ એ હવે ત્રિકોણ એ કયા ચતુષ્કોણ એ ઈ પાયા કયા પાયા તો કે એ અને ડી પાયા પર જુઓ અહીંયા અહીંયાથી ત્રિકોણ બને છે અને ચતુષ્કોણ તો ઓલરેડી બનવાનો છે એટલે આપણે લખીએ પાયો એ અને એ ડી અને સામાંતરબંધ જોડ ગઈ હશે મિત્રો તો એક પાયો આવે અને બીજી જે સામે હોય તે એ અને ઈ એફ આવશે વચ્ચે આવેલા છે તો એના પરથી મિત્રો આપણે લખવાનું હવે ત્રિકોણ કયું છે બેટા તો જો ત્રિકોણ ત્રિકોણની લખવાનું હવે આપણે એ લખવાનું બરાબર અને ત્રિકોણ તો કેવું પડશે કયું ત્રિકોણ એપી ડી તો એપીડી ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે એ આપણા મુખ્ય ચતુષ્કોન કયો એ ઈ એફ અને ડી એફ અને ડીના ક્ષેત્રફળથી કેવું હોય બેટા અડધું હોય બરાબર સમીકરણ નંબર આપણે આવશે અહીંયા ચોથું બરાબર હવે તે જ રીતે મિત્રો બી પી અને સી બરાબર અથવા તો પી બી સી પી બી સી નું ક્ષેત્રફળ બરાબર તો એ પણ આપણે આખું લખન લખવું પડશે કે ત્રિકોણ પી બી સી એ ચતુષ્કોન બી સી એફજીના એક જ પાયા બી સી અને સમાંતર રેખાઓ બીસી અને એફ ઇની વચ્ચે આવેલ છે તો તેના પરથી આપણે લખી શકીએ કે ભાઈ આપણું જે ત્રિકોણ છે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે એરિયા ઓફ પી બી એના જે ચતુષ્કોણ છે એના ક્ષેત્રફળ કરતાં કયો હોય અડધું હોય ચતુષ્કોણ કયો છે બેટા બી એફ અને ઈ કરતાં બરાબર સમીકરણ નંબર આપણું પાંચમું હવે ચોથું અને પાંચમું ભેગું કરી દઈએ એટલે એપીડી વત્તા પીબીસી એપીડી વત્તા પીબીસી આપણને મળી જશે બંનેનો સરવળો કરી દઈએ બંનેની આ બાજુ જમણી બાજુ બરાબર તો લખીએ આપણે એરિયા ઓફ એપીડી વત્તા એરિયા ઓફ પીબીસી બરાબર હવે બંનેની જમણી બાજુ બરાબર વન હાફ એરિયા એ ઈ એફડી વત્તા વન હાફ એરિયા બી સી એફ અને ઈ બરાબર હવે જોડા ઈ ડી એ ઈ એફ અને ડી તો આ નાનો જે ઊભો લંબચોર દેખાય છે એ એટલે કે ઊભો સમાંતર બાજુ ચોતુષ્કોન અને ચોરસ જેવો બી સી એફ અને એ આ ચતુષ્કો બંનેને ભેગા કરીએ શું બની છે એ બી સીડી બની છે બરાબર જેમ અહીંયા ભેગા કરે તો એ બની ગયું એમ સેમ ટુ સેમ ડાયરેક્ટ આપણે અહીંયા લખી દઈએ આપણે એક સ્ટેપ ઓછું થાય એટલે વન હાફ એ રિયા આનો અને આનો સરવાળો એટલે કે એ બી સી અને ડી આપણને મળી જશે તો એને કહી દઈએ સમીકરણ નંબર આપણું છઠ્ઠું તો મિત્રો નવનીતમાં કે કોઈપણ જગ્યાએ લગભગ તમને જે સમજૂતી આપે છે એમાં આટલો ભાગ તમને નહીં આપે ને એવું કહેશે આ સાબિત કરી દીધું ત્રીજું પરિણામ એના પરથી ડાયરેક્ટ તે જ રીતે પછી ચોથું પરિણામ આપણે જે લખવાના છે ચો સોરી કયો કહ્યું આપણું છઠ્ઠું અને ત્રીજાનો સરવાડો લેવાનો છે બરાબર તો એ લોકો એમ તે જ રીતે કહીને આ તમને છેલ્લે છઠ્ઠું પરિણામ ડાયરેક્ટ આપી દેશે બરાબર આ છઠ્ઠું પરિણામ આપી દેશે તો અહીંયા આપણે શું કરીશું પરિણામ ત્રણ અને છને સરખાવાના છે એટલે કે બંનેનો સરવાળો લેવાનો છે તો અહીંયા જુઓ મિત્રો આની ડાબી બાજુ અને આની ડાબી બાજુ અલગ છે પણ બંનેની જમણી બાજુ મિત્રો સેમ છે તો એનો મતલબ એમ થાય કે જમણી બાજુ સેમ તો ડાબી બાજુ પણ કેવી હોય બેટા સેમ જ હોય તો આપણે આના બરાબર આ લખી શકીએ કે ના લખી શકીએ બરાબર તો એ થશે આપણી બીજી સાબિતી બરાબર તો એ વસ્તુ અહીંયા લખી દઈએ કે સમીકરણ કોઈ કયુંટા ત્રીજું અને છ પરથી બરાબર આપણે લખી દઈએ એરિયા ઓફ ત્રિકોણ એપીબી અને એરિયા ઓફ ત્રિકોણ પીસીડી બંનેનો સરવાળો એ બીજા બે ચતુષ્કોણ બીજા બે ત્રિકોણ એટલે કે ત્રિકોણ છઠ્ઠાની આ બાજુ એપીડી બેટા ખબર તો પડે છે ને કોઈ પણ જે સ્ટેપ ના સમજે તો પણ કહી દેજો અને ત્રિકોણ પીબીસી બરાબર એ આપણને પરિણામ અહીંયા મળી ગયું ચોથું એટલે કે આપણું પરિણામ સાબિતથી આપણી બીજી બરાબર તો આ સાથે મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર બી ચોથો અહીંયા પૂરો થાય છે અને આ ચેપ્ટરના તમામ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને મિત્રો જો તમારે આ ભાગ ના લખવો હોય તો પણ વાંધો નહીં પણ તમારે અહીંયા જુઓ હા અહીંયાથી આપણે જુઓ તે જ રીતે કરીને અહીંયાથી આટલા સુધી તમારે નથી લખવાનું બરાબર આટલા સુધી હા તો મિત્રો સોરી આટલા સુધી તમને નહીં અને પછી તે જ રીતે કરીને તમારા છઠ્ઠું સમીકરણ લખવું પડશે બરાબર અહીંયા ત્રીજું સમીકરણ સુધી લખવાનું પરિણામ એક સુધી અને પછી લખવાનું તે જ રીતે આ વસ્તુ અને એના બરાબર આ વસ્તુ તમારે લખીને સમીકરણ નંબર ત્રણ પછી કયું આપી દેવાનું ચોથું અને છેલ્લે તમારે ત્રણ અને ચોથાનો સરવાળો કરી લેવાનો બરાબર આપણે વચ્ચે બે વધના લખ્યા છે સમજાવવા માટે એટલા માટે છઠ્ઠો નંબર થયો છે બરાબર બાકી તમને ચોથો જ નંબર આપ્યો હશે કોઈ પણ જગ્યાએ અને તમારે પણ ચોથો નંબર લખવો હોય તમે લખી શકો છો બરાબર અને છેલ્લે આપણી સાબિતી આપણને મળી ગઈ તો આ ચેપ્ટરના તમામ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો મળી જશે અને આ વિડીયો કેવો લાગે ચોક્કસ તમે કમેન્ટ કરીને પાછા જણાવતા રહેજો